કોરોનાની મહામારી બાદ પ્રથમ વખતે સરકારે ચાલુ વર્ષે નવરાત્રીમાં શેરી ગરબાની છૂટ આપતા ગુજરાતીઓમાં અનેરો ઉત્સાહ. વિશ્વભરમાં કોરોનાનો કહેર હજુ યથાવત છે ત્યારે લોકો સામાજિક અંતર રાખી જીવન જીવી રહ્યા છે, પરંતુ લોકડાઉન ખુલ્યા બાદ સંક્રમણ ઘટાડો નોંધાયો છે. ગુજરાત સરકારે નવરાત્રી દરમિયાન ગરબા આયોજન પર મૂકેલો પ્રતિબંધ હટાવી લીધો છે. ગુજરાતમાં શેરી ગરબા રમવા માટે છૂટ મળતા સરકારના નિર્ણયથી ગરબા રસિકો ખૂબ જ ખુશ થયા છે, પરંતુ ગુજરાતમાં કોરોના સંક્રમણ ન વધે તે માટે આ નિર્ણયને લોકોએ સતર્કતાપૂર્વક ઉજવવા તૈયારી કરી છે. સાથે નવરાત્રી દરમિયાન ગરબા રમવા અવનવા નુસખા શોધી ખેલૈયા ગરબા રમી રહ્યા છે. ગાંધીધામના અનેક ફિટનેસ સેન્ટરમાં પાવર ફિટનેસ ગરબાનું વિશેષ આયોજન કરાયું છે, જ્યાં શરીરને કસરતના ગરબા સ્ટાઇલમાં સ્ટેપ કરવામાં આવી રહ્યા છે. વિવિધ સ્ટાઇલથી મધુર સંગીત સાથે ફિટનેસ ગરબા રમી ખેલૈયાઓ ઝૂમી રહ્યા છે. નોંધનીય છે કે સમસ્યામાં પણ રસ્તો શોધી લે તેવી ગુજરાતની પ્રજા પણ ગરબા માટે નવો અંદાજ જોવા મળી રહ્યો છે. ગરબા રમવાની સાથે દરરોજ નવા વસ્ત્રો સાથે અવનવા સ્ટેપ કરી ખેલૈયાઓ ઝૂમવા તૈયાર છે. ગુજરાત સરકારે નવરાત્રીમાં ગરબાની પરમિશન આપતા ગરબા અને ડાન્સ સાથે જોડાયેલા કોરિયોગ્રાફર ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. સતત છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીના કારણે તેમના વ્યવસાય પર ખૂબ જ અસર પડી હતી, પરંતુ ચાલુ વર્ષે સરકારના મહત્ત્વપૂર્ણ નિર્ણયથી અમને રાહત મળી છે. સાથે ગરબા રસિકો પણ નવા સ્ટેપ શીખવા આવી રહ્યા છે. અલી મોહમ્મદ ચાકી, ZSTV, કચ્છ. 2 વર્ષ પછી જો આ પરમિશન મળી છે તો અમે 2 વર્ષ સુધી બહુ જ મિસ કર્યો છે આ ફેસ્ટિવલને. ખાસ કરીને ગુજરાત અને કચ્છમાં આ ફેસ્ટિવલનું ઘણું મહત્ત્વ છે, તો આ વર્ષે અમે એમાં છકડી, હિંચ, ગોપાલા, ફ્રી સ્ટાઇલમાં ઘણા નવા સ્ટેપ પોતે ક્રિએટ કર્યા છે અને પોતે અમે શીખીએ પણ છીએ અને અમને જે લોકો અહીંયા જોઈન કરે છે ને શીખાડે પણ છે, અને અમને બહુ જ ખુશ છે આ વખતે કે એ લોકો અમને એન્જોય કરે છે. કેવી ધૂમ મચાવશો? આ વખતે અમે એકદમ પ્રિપેર છીએ આ વર્ષના ગરબા માટે અને એકદમ જોશથી ને એન્જોયથી આ વખતે ધૂમ મચાવશું.